દસમી જાન્યુઆરીથી રાજ્યમાં શરૂ થશે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અલગ અલગ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક. દેશના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ. મુખ્યમંત્રીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે કરી શુભેચ્છા મુલાકાત. રાજ્યમાં આવતીકાલે યોજાશે ડ્રોન મહોત્સવ. જીએમડીસી ગ્રાઉન્ડમાં 500થી વધુ સહભાગીઓ ડ્રોનનું કરશે પ્રદર્શન. પ્રધાનમંત્રીના 2030 સુધીમાં ભારતને ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશને મળશે વેગ. ઉત્તરપ્રદેશ રાજ્યને મળી દેશના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ. જેવર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો કર્યો શિલાન્યાસ. કહ્યું, ભારતનું લોજિસ્ટિક ગેટવે બનશે આ એરપોર્ટ. ઉત્તરપ્રદેશ એટલે ઉત્તમ સુવિધા આપતું રાજ્ય. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉત્તરપ્રદેશની મુલાકાતનો આજે બીજો દિવસ. હરકોર્ટ બટલર પ્રાવિધિક વિશ્વવિદ્યાલયના શતાબ્દી સમારોહમાં થયા સામેલ. કહ્યું, નવી શિક્ષણ નીતિથી યુવાનોની રચનાત્મક કુશળતામાં સુધારો થશે. ભારતીય નૌસેનામાં સામેલ થઈ સબમરીન આઈએનએસ વેલા. નૌસેના પ્રમુખ એડમિરલ કરમવીર સિંહની ઉપસ્થિતિમાં યોજાયો સમારોહ. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલી સ્કોર્પિયન ડિઝાઇનની ચોથી સબમરીન છે આઈએનએસ વેલા. વિદેશમંત્રી એસ જયશંકરે આજે સંઘાઈ સહયોગ સંગઠનના શાસના અધ્યક્ષોની બેઠકમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનાર બેઠકમાં એસસીઓના સભ્ય દેશોના અધિકારીઓ લેશે ભાગ. અફઘાનિસ્તાન સહિતના મુદ્દે કરાશે ચર્ચા. દેશમાં રસીકરણનો આંકડો પહોંચ્યો 119 કરોડને પાર. દેશમાં 539 દિવસ બાદ સક્રિય કેસ ઘટીને 1,09,000 પર પહોંચ્યા. રાજ્યમાં બુધવારે 29 કેસ નોંધાયા તો 32 દર્દીઓ થયા સાજા. મહેસાણા જિલ્લામાં નોંધાયો મ્યુકરમાઇકોસિસનો 1 કેસ. અને આજે શેરબજાર સવારથી જ રહ્યું ગ્રીન ઝોનમાં. આજે બીએસસીનો સેન્સેક્સ 454 અંકના વધારા સાથે 58,795 પર થયો બંધ. તો એનએસસીનો નિફ્ટી 121 અંકના વધારા સાથે 17,547 પર થયો બંધ. ફાર્મા અને બેન્કિંગના સ્ટોક્સમાં નોંધાઈ તેજી.